અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે. પક્ષે જ્યારે જે પણ જવાબદારી સોંપી કે ગમે તેવા સંજોગો હોય, ગમે તેવા પડકારો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ કોંગ્રેસની વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારાને સેજ પણ આંચ આવે એ બાબતે ચિંતા કરી છે. અને એના જ ભાગ સ્વરૂપ આજે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારના તમામ લોકો પર મને વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતાએ અંગ્રેજો સામે પણ આઝાદીની લડાઈ લડી હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, શૈક્ષણિક સુધારાની વાત હોય, સામાજિક દૂષણોમાંથી બહાર આવવાની વાત હોય, આ તમામ બાબતોનું નેતૃત્વ, માર્ગદર્શન, ધોરણી આ જિલ્લાએ આપી છે. આવનારા સમયમાં પણ પક્ષના વિચારધારા સાથે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોકોના આશીર્વાદ મેળવીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા આ વખતે પરિવર્તન માટે મત કરશે અને ફરીથી આ વિસ્તારમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે. રોહનભાઈ ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસ પાર્ટીએ એક રાજકુમારભાઈ ગુપ્તા અમારા આગેવાન હતા, શહેર પ્રમુખ હતા, એના દીકરામાંથી એને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાવ્યા. એઆઈસીસીમાં પણ પ્રવક્તા સુધીની જવાબદારીઓ સોંપી, ઓલ ઇન્ડિયામાં પણ જવાબદારી સોંપી. અને આજે જે એમણે નિર્ણય કર્યો એ દુઃખદ છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી, જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માન ને જવાબદારીઓ આપી, હોદ્દા આપ્યા, જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું, એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર રાજીનામું આપી અને પીછેહટ કરવી, હું માનું છું કે આ બીજી આઝાદીની લડાઈમાં એવા જ લોકો ટકી શકવાના છે જે વિચારધારાને વરેલા હશે, એવા જ લોકો ટકી શકવાના છે કે જેનામાં પોતાનું હિત નહીં પણ દેશનું હિત પહેલું છે, એ વિચારધારામાં માનવાવાળા લોકો જ આ બીજી આઝાદીમાં નવા અંગ્રેજો સામે ટકી શકવાના છે. એટલે કાચા પોચા લોકો કદાચ આમાંથી હટી જાય પણ મજબૂત મક્કમ વિચારધારા સાથે લડવાવાળા, સંઘર્ષ કરવાવાળા, સામી છાતીએ ગોળી ખાવાવાળા કોંગ્રેસમાં આજે પણ લાખો કાર્યકરો છે. અને જેમ ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશના લોકો લડ્યા હતા, સામી છાતીએ ગોળીઓ ખાઈને પણ દેશને આઝાદી અપાવી હતી, એમ આજે પણ કોંગ્રેસનો કાર્યકર આ નવી આઝાદીની લડાઈમાં નવા પરિપ્રેક્ષમાં પણ લડશે અને આવનારા દિવસોમાં દેશના લોકો માટે કામ કરવાવાળી સરકાર લાવશે. 26 બેઠકો 5 લાખ કરતા વધુ મતદાર અમે જીતીએ છે. કોઈને ઓવર કોન્ફિડન્સ હોય તો એના વિશે મારે કંઈ કહેવું નથી, પણ લોકશાહી છે, જનતા જનાર્દન સર્વોપરી છે. લોકશાહીમાં દેશના બંધારણે તમામને મતનો સમાન અધિકાર આપ્યો છે. કોઈ પણ ચમરબંધી નેતા હોય કે ગમે તેવી બહુમતીવાળી સરકાર હોય, દર 5 વર્ષે એણે જનતાની અદાલતમાં જવું પડે છે, એના કામના લેખાજોખા આપવા પડે છે, શાસનના કાયદાના કે યોજનાઓનો હિસાબ આપવો પડે છે, અને જનતા જેને આશીર્વાદ આપે એ ફરી ચૂંટાઈને જાય છે, ફરી એની સરકાર બને છે. આ જિલ્લાની જનતા 5 વર્ષનો હિસાબ પણ લેશે, 10 વર્ષ કેન્દ્ર સરકારનો પણ હિસાબ લેશે અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ચાલે છે એનો પણ હિસાબ લેશે, એના લેખાજોખા કરશે, બંને ત્રાજવે, બંને પક્ષોને, બંને ઉમેદવારોને તોલશે અને ત્યાર પછી જનતાનો જે જનાદેશ હશે એના આધારે પરિણામ આવવાનું છે. ને તમે લખી રાખજો કે 2004 જેવું આણંદ સહિત, ગુજરાત સહિત દેશમાં પરિણામ આવવાનું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાત હોય કે દેશમાં 400 બેઠકો આવશે, ફરી મોદી સરકાર આવશે, ગુજરાતમાં 5 લાખ કરતાં વધારે મતોથી જીતીશું એવા બણગા ફૂંકે છે, એવો ઓવર કોન્ફિડન્સ રાખે છે, એવું અભિમાન મરાચે છે. પણ
પણ સાચા અર્થમાં જોઈએ તો લોકોમાં જે અંડર કરંટ એન્ટી ઇન્કમ્બન્સી છે, સરકાર સામેની નારાજગી છે, એ ધીમે ધીમે પરિવર્તનની લહેર આખા દેશમાં વધી રહી છે અને એનાથી ડરી જાય. અને આ મોદી સરકારે આખા દેશમાં ચૂંટાયેલી જે સરકારો છે એને ક્યાંક તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ક્યાંક અસ્થિર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઇન્કમટેક્સ, ઈડી, સીબીઆઈ જેવી સંસ્થાઓ છે એનો દુરુપયોગ કરી લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજી પાર્ટીમાંથી લોકોને તોડી લાવી અને પોતે હારમાંથી બચી જાય એવો પ્રયત્ન થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલજીની જે પણ ધરપકડ છે એ પણ એમાંનું જ એક કારણ છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન બન્યું અને એના કારણે મોદી સરકારને ચોક્કસ એ ભય થઈ ગયો કે હવે આપણી સરકાર ગઈ, હવે સરકાર નહીં બચી શકે અને સરકાર જશે તો બધા જેલમાં છે. એ ડરથી પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી પર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવ્યા, હવે દિલ્હીના મુખ્યમંત્રીને ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવે. ક્યાંક માનો કે ચૂંટાયેલી સરકારોને તોડવાનો મહારાષ્ટ્રને બીજો પ્રયત્ન થયો. અને આ જ રીતે એમની હાર જે દેખાઈ રહી છે એમાંથી બચવા માટે સરકારી મશીનરી, સત્તા સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ લખી રાખજો કે જનતા હવે ઓળખી ગઈ છે. તમે ગમે તેને જેલમાં નાખો કે ગમે તેને તોડીને લઈ જાઓ, ગમે તેવા વાયદા વચનને ગેરંટીના હોર્ડિંગ છપાવો, પણ આ વખતે જનતા ઘર ભેગા કરશે એ વાત નિશ્ચિત છે. અને એના ડર ના માર્યા આવા લોકોને ડરાવવા દબાવવાના પ્રયત્ન. કેટલી સીટો આવશે, કેટલા મતે કોણ જીતશે, કોણ હારશે તો જનતા જનાર્દનના હાથમાં છે. પણ હું એટલું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે જે રીતનો માહોલ ગુજરાતમાં છે, જે રીતનો માહોલ દેશમાં છે, જે અંડર કરંટ સરકાર વિરોધની એન્ટી ઇન્કમ્બન્સી છે એનાથી એટલું સ્પષ્ટ છે કે 2004નું જે વાજપેયીજીની સરકાર વખત ગુજરાત અને દેશમાં પરિણામ આવ્યું હતું એ જ પરિણામનું પુનરાવર્તન 2024માં થવાનું છે. ગુજરાતમાં પણ 2004માં 12 લોકસભા બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા. દેશમાં સત્તા પરિવર્તન થઈને યુપીએ સરકાર બની હતી. એ જ રીતે 2024માં પણ ગુજરાતની બહુમતી બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનશે. કેજરીવાલજી હોય કે બીજા નેતાઓ એની માનહાનિ થાય, ક્યાંક ચૂંટણી પ્રચારમાં જઈ ના શકે અને ભારતીય જનતા પાર્ટીને જે હાર દેખાઈ રહી છે એમાંથી બચવા માટે આવા ધરપકડ કે બીજા કેસીસ કરીને પ્રયત્નો થઈ રહ્યા છે. હું ચોક્કસ માનું છું કે હવે પ્રજા ખૂબ જાગૃત છે, મીડિયા સોશિયલ મીડિયાનો જમાનો છે. કેજરીવાલજીને કે બીજા નેતાઓને કોઈને જેલમાં નાખશો કે કોંગ્રેસ પક્ષના એના એકાઉન્ટ ફ્રીઝ કરશો કે કોંગ્રેસ પક્ષના નેતાઓને પણ ડરાવવા દબાવવાના પ્રયત્ન કરશો કે કોઈને તોડીને લઈ જવાના પ્રયત્ન કરશો, પણ જનતા નક્કી કરીને બેઠી છે કે આ સરકાર અમારી નથી. આ સરકાર ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ માટે કામ કરે છે, પોતાને મળતિયાઓ જે એમના મિત્રો છે ઉદ્યોગપતિઓ એના ફાયદા માટે કામ કરે છે, પ્રજા માટે આ સરકાર કામ નથી કરતી એ જે લાગણી છે એ પ્રજાના મનમાં મક્કમતાથી હવે મજબૂત બની રહી છે. મોંઘવારી નથી ઘટી, બેરોજગારી નથી ઘટી, ભ્રષ્ટાચાર નથી ઘટ્યો, ખેડૂતોને આવક નથી મળી રહી, મહિલાઓને સુરક્ષા અને સન્માન નથી મળી રહ્યું. એક પણ વાયદો વચન કે મોદીની ગેરંટી હતી પૂરી નથી થઈ, તમામ ગેરંટીઓ જુમલા સાબિત થઈ ગઈ છે અને એના આધારે લોકો મતદાન કરશે. કદાચ કોઈ નેતા જેલમાં હશે કે કોઈના એકાઉન્ટ ફ્રીઝ કરશો, તેમ છતાં આ વખતની ચૂંટણી દેશની જનતા લડવાની છે. આ બીજી આઝાદીની લડાઈ છે અને આ બીજી આઝાદીની લડાઈમાં એક એક દેશનો વાસી પોતાના આવનારા ભવિષ્ય માટે, પોતાની આઝાદી માટે, લોકશાહી બચાવવા માટે, બંધારણ બચાવવા માટે આવનારી ચૂંટણીમાં મતદાન કરશે. દેશની સરકારે તો ખેડૂતો જ્યારે આર્થિક તકલીફમાં હતા ત્યારે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા.
આ સરકારે ખેડૂતોને સ્વપ્ન બતાવ્યું કે અમે ખેડૂતોની આવક બમણી કરીશું 2022 સુધી. આજે 2024 થઈ, આવક બમણી કરવાની વાત તો બાજુ પર રહી, જે ખેડૂતો અત્યારે MSP માગી રહ્યા છે એને પણ પૂરતા ભાવ નહીં આપવા, MSPનો કાયદો નહીં લાવવો અને ઉલટાના પોલીસ દ્વારા એમને હેરાન પરેશાન કરવા, દિલ્હીમાં નહીં ઘૂસવા દેવા જેવા દ્રશ્યો આપણે બધા જોઈએ છીએ. સરહદોની સુરક્ષાની વાત થાય, એ વખતે એવા ભાષણ થતા હતા નરેન્દ્રભાઈ મોદી એટલે 56ની છાતીવાળા વડાપ્રધાન, લાલ આંખ કરશે તો પાકિસ્તાન કે ચીનવાળા ભારતની સામે જોઈ પણ નહીં શકે. આજે પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ. લોકસભાના પાર્લામેન્ટના પ્રશ્નોત્તરીના જવાબો રેકોર્ડ પર છે કે ચીને આપણી સરહદોમાં અનેક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી કબજો કર્યો અને આખા નાખા ગામનો વસવાટ કર્યો. નાના વેપારીઓને કહેવામાં આવતું હતું કે આ GST ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે, ધંધા વેપારમાં ઉન્નતિ થશે, અને નાના વેપારીઓને પણ સ્વપ્ન બતાવ્યા હતા, એ બધા પણ જુમલા સાબિત થઈ. બોટલ આજે 1000 રૂપિયાનો થયો, એટલે મોંઘવારી ઘટાડવાનું વચન બિલકુલ જુમલો સાબિત થઈ ચૂક્યું. એ વખતે લોકોને કહેવામાં આવ્યું હતું કે આ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, દેશને લૂંટીને નાણાં વિદેશમાં મૂકવામાં આવ્યા છે, અમે કાળું નાણું પાછું લાવીશું, દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવીશું. એ મોદીની ગેરંટી પણ જુમલો સાબિત થઈ ચૂકી. યુવાનો બેરોજગાર હતા, સરકાર પાસે રોજગાર મળશે એવી અપેક્ષા હતી, ત્યારે યુવાનોને સ્વપ્ન બતાવ્યું કે 2 વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું. આજે 10 વર્ષ થયા, આણંદ જિલ્લાના ગામે ગામ જઈને પૂછો તો કેન્દ્ર અને રાજ્યની બંને સરકારે એમના સંસદ સભ્યએ કેટલા યુવાનોને સરકારી નોકરી અપાવી. યુવાનોને રોજગાર આપવાની ગેરંટી પણ જુમલા સાબિત થઈ ચૂકી. કાચા મકાન ઝૂંપડાનો 2012 સર્વે કરાયો હતો, 50 લાખ કાચા મકાન જેવા ફોટા પાડ્યા હતા. બંને જગ્યાએ સરકાર ભાજપની છે, તેમ છતાં એમને કહેવામાં આવ્યું કે અમે 2022 સુધી બધા જ લોકોને પાકા મકાન આપીશું. આજે કેટલા લોકોને આણંદ જિલ્લામાં પાકા મકાન મળ્યા એનો તમે સર્વે કરાવશો તો 2% લોકોને પણ આ 10 વર્ષમાં મકાન નથી મળ્યા. એટલે જે કાચા મકાનમાં રહે છે એ લોકોને પાકા મકાન આપીશું એવી ગેરંટી આપી હતી, એ પણ જુમલો સાબિત થઈ ચૂકી હતી. એમાં 1 ઇંચ પણ નવી કેનાલ બનાવવામાં નથી આવી. એ જ રીતે આણંદ જિલ્લામાં જે કાંઠાગાળાનો વિસ્તાર છે, અમારા બોરસદ તાલુકો હોય, ખંભાત તાલુકાના ગામો હોય, એથી એને વડોદરા સુધી રેલવે માર્ગે જોડતો કઠાણા વડોદરાનો જે રેલવે માર્ગ છે એના પર જે ટ્રેન ચાલતી હતી એ પણ આ શાસનમાં બંધ થઈ ગઈ. અનેક સ્ટોપેજો હતા એ પણ આ શાસનમાં બંધ થઈ ગયા. એક પણ નવી સરકારી પ્રાથમિક શાળા ના ખુલી, એક પણ નવી સરકારી કોલેજ ના ખુલી. અત્યારના સમયની માંગ છે કે તાલુકે એન્જિનિયરિંગ કોલેજો, બીજી વ્યવસ્થાઓ થવી જોઈએ, એ પણ કરવામાં ના આવી. આ જિલ્લામાં જે સરકારી મેડિકલ કોલેજ ખોલવી જોઈએ એ પણ કરવામાં ના આવી. એવી અનેક વ્યવસ્થાઓ અને અપેક્ષાઓ જે પ્રજાની આ ડબલ એન્જિન સરકાર પાસે હતી એ આ 10 વર્ષમાં સરકાર પણ પૂરી ના કરી શકી. અને એના માટે જે જનપ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા હતા, જે એની પોતાની સરકાર હતી એની સામે કદાચ એણે લડત લડી હોત, રજૂઆત કરી હોત, ધરણા કર્યા હોત, થોડા એના માટે પ્રજા માટે અવાજ ઉઠાવ્યો હોત તો હું માનું છું કે આ બધું થઈ શક્યું હોત, પણ એમાંનું કંઈ થયું નહીં. સાથે સાથે દેશમાં પણ મોદી સરકાર આવે, આજે 10 વર્ષ થયા. પહેલાં એમ કહેવાતું હતું કે અમારે તો ખૂબ વિકાસ કરવો છે, પણ કેન્દ્રની સરકાર અમને રોકી રહી છે. TVમાં પેલી થપ્પડની જાહેરાતો આવતી હતી, પણ હવે તો તમારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક જગ્યાએ તમારું શાસન છે, 10 વર્ષથી શાસન છે, ગુજરાતમાં 30 વર્ષથી શાસન છે. તેમ છતાં જે વાયદા વચનો આપ્યા હતા, તમને બધાને જૂના દિવસો યાદ કરાવું તો 2014માં ચૂંટણીનું મુખ્ય સ્લોગન હતું કે બહુત હોઈ મહેગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું એવું વચન આપ્યું હતું. આજે મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોંચી. કે ઘેર આર્થિક રીતે મહિલાઓને પરિવારને જો પગભર કરવાનું કામ કોઈ કર્યું હોય તો અમૂલ ડેરીના માધ્યમથી થયું.
આણંદ જિલ્લામાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, એનડીડીબી હોય, ઈરમા જેવી વિશ્વવિખ્યાત સંસ્થા હોય, શિક્ષણનું ધામ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી હોય, એ જ રીતે રોજગાર માટે દ્વારણનું પાવર હાઉસ બન્યું હોય કે જિલ્લાના ખેડૂતો માટે એના ખેતર સુધી પાણી પહોંચાડવા માટેની કેનાલો બની હોય કે બીજા જિલ્લાઓને જોડતા બ્રિજ બન્યા હોય કે એક્સપ્રેસ હાઈવે બન્યો હોય, આવા તમામ જે માળખાગત સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના કારણે આ જિલ્લાનો તમામ રીતે વિકાસ થયો, એ તમામે તમામ કોંગ્રેસના શાસનની દેન રહી છે. છેલ્લા 10 વર્ષમાં પાર્લામેન્ટની 2 ચૂંટણીઓ યોજાઈ, 2014 અને 2019. આ બંને ચૂંટણીઓમાં ક્યાંક લોકો ધાર્મિક લાગણીઓમાં જે ધ્રુવીકરણ થયું એમાં આવી ગયા, ક્યાંક જે વાયદા વચનોને ભાષણોને સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા એમાં લોકો આવી ગયા, અને એના કારણે 2014 અને 2019માં આણંદ અને ખેડા બંને લોકસભા બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો ચૂંટાઈને ગયા. પણ આજે જિલ્લાની પ્રજા, આ જિલ્લાના ભાજપના જે સંસદ સભ્ય હોય કે નેતાઓ છે એની પાસે પણ જવાબ માગી રહી છે. રાજ્યમાં જે છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એની પાસે પણ જવાબ માગી રહી છે, ને દિલ્હીમાં પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે 10 વર્ષથી સરકાર ચાલે છે એનો હિસાબ પણ આણંદ જિલ્લાની જનતા માગી રહી છે. એની વાત કરી હતી એ વાતો પણ જુમલા સાબિત થઈ ચૂકી. ત્યારે એવા સંજોગોમાં જ્યારે 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે, પ્રજા તૈયાર છે, પરિવર્તન માટે મત આપવાનું મન બનાવી ચૂક્યા છે, અને 2004માં જે રીતે દેશમાં બાજપેયીજીની એનડીએ સરકાર હતી, ફીલ ગુડ ઇન્ડિયા શાઇનીનો ખૂબ પ્રચાર પ્રસારનો માહોલ બનાવ્યો હતો, ખૂબ ભાષણો અને વચનો આપ્યા હતા, તેમ છતાં પ્રજાને લાગ્યું કે આ સરકાર આપણી નથી, મુઠ્ઠીભર લોકો માટે કામ કરે છે, અને પ્રજાએ પરિવર્તન માટે મત આપ્યો, અને આજ ગુજરાતમાં 26માંથી 12 બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા અને દેશમાં પણ સત્તા પરિવર્તન થયું હતું. આ વખતે પણ ગુજરાત અને દેશના લોકોને ચોક્કસ લાગી રહ્યું છે કે અમારા પડસેવાના ટેક્સના પૈસા જે લોકો માટે, સામાન્ય લોકો માટે વપરાવા જોઈએ, એના બદલે ઉદ્યોગપતિ મિત્રોને રાહત આપવા માટે, એના દેવા માફ કરવા માટે, એમની તિજોરીઓ ભરવા માટે વપરાઈ રહ્યા છે. આ સરકાર સામાન્ય લોકોની નથી, મુઠ્ઠીભર લોકો માટે કામ કરવાવાળી સરકાર છે, અને એટલા જ માટે પરિવર્તન માટે મતદાન થશે. આણંદ સહિત આખા ગુજરાતની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરવાનું મન બનાવી ચૂકી છે, અને મારા જેવા યુવાનને કામ કરતા કરતા આજે પક્ષ તરફથી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, ત્યારે હું આણંદ જિલ્લાના તમામ રહીશોને, આણંદ જિલ્લાના વાસીઓને પણ વિનંતી કરવા માગું છું કે આ ચૂંટણી તમારો જનપ્રતિનિધિ ચૂંટવા માટેની ચૂંટણી છે. દેશના બંધારણે, લોકશાહીએ તમામને મતનો અધિકાર આપ્યો છે. દેશનો સૌથી સર્વોચ્ચ પદ પર બિરાજમાન કોઈ વ્યક્તિ હોય કે આપણા આણંદ જિલ્લાનો કોઈ સામાન્ય ખેડૂત કે ખેતમજૂર કે યુવાન હોય, એના મતની કિંમત પણ એક સમાન છે. 5 વર્ષે જ્યારે મતનો અધિકારનો ઉપયોગ કરવાનો આવે ત્યારે તમારો પ્રતિનિધિ કેવો હોય એને જોઈને મતદાન કરજો. આણંદ જિલ્લો પોતાનો પ્રતિનિધિ એવો ઈચ્છે કે આણંદ જિલ્લાના પ્રશ્નો માટે કોઈની પણ સેશરમ રાખ્યા સિવાય, કદાચ પોતાના પક્ષની મર્યાદાઓ હોય તો એનાથી ઉપર ઉઠી અને આણંદ જિલ્લાના લોકો માટે અવાજ ઉઠાવે. ખાલી સંસદમાં જઈને આંગળી ઊંચી કરવાવાળો પ્રતિનિધિ આણંદ જિલ્લાને નથી જોઈતો. આણંદ જિલ્લાને પોતાના માટે લડવાવાળો, પોતાના પ્રશ્નોને ઉજાગર કરવાવાળો, લોકોની વચ્ચે રહેવાવાળો, જેનો દરવાજો સામાન્ય લોકો માટે ખુલ્લો હોય એવો પ્રજાનો પ્રતિનિધિ જોઈએ છે. આવનારા દિવસોમાં આણંદ જિલ્લાના લોકો વચ્ચે જઈશું, લોકોના પ્રશ્નોને ઉજાગર કરીશું, લોકોના આશીર્વાદ લઈ અને ફરીથી આ ચરોતર પ્રદેશ જેનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે, જે સમૃદ્ધિ અને વિકાસ આ જિલ્લામાં કોંગ્રેસના શાસનમાં થયો છે, એવો જ ભવ્ય ભવિષ્ય બનાવવાના સંકલ્પ સાથે સૌના આશીર્વાદ મેળવવા માટે
તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ. આવનારા 26 તારીખે આણંદ લોકસભા બેઠક માટેનું જે મધ્યસ્થ કાર્યાલય બોરસદ ખાતે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ત્યાર પછી 27 તારીખથી જિલ્લાના લોકોના આશીર્વાદ મેળવવા માટે ગામે ગામનો પ્રવાસ કાર્યક્રમ અમારા સૌ સાથીઓના આગેવાનો સાથે શરૂ કરીશું, જે આપના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. ગુજરાતમાં બહુમતી બેઠકો પર કોંગ્રેસ અને એના સાથી પક્ષના જે પણ ઉમેદવારો છે એને લોકો આશીર્વાદ આપશે, કારણ કે આ વખતની ચૂંટણી પ્રજા પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહી છે.